विद्यार्थी मित्रों नंबर स्कूल ग्रुप અને વર્ષદે વિદ્યાલય YouTube ચેનલ માં હું સુધીર બેનર્જી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 જો આપણે પાઠ 18 માં પહોંચ્યા છીએ. કયો પાઠ? કે પ્રાર્થના. કેવો સરસ પાઠ છે. આપણે સ્કૂલે આવીએ છીએ ત્યારે સવારમાં પહેલા બેંક પડે તો શું કરીએ છીએ? પ્રાર્થના બોલીએ છીએ ને કે ભગવાનને આપણે ભગવાને આ સરસ મજાની સૃષ્ટિ બનાવી તો આપણે એનો ધન્યવાદ માનીએ છીએ કે આપણે બધું આપ્યું બરાબર. તો આ પ્રાર્થનામાં પણ નાના નાના બાળકો જુઓ કેવી સરસ પ્રાર્થના બોલે છે અને કેવું સરસ ભગવાનને નમન કરે છે. તો ચાલો આપણે પણ પ્રાર્થનામાં હંમેશા ધ્યાન દઈ પ્રાર્થના બોલીશું અને આખું બંધ રાખી બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણે જે શીખીએ છીએ એ આપણને સરસ મજાનું આવડી જાય અને યાદ રહી જાય. તો ચાલો પ્રાર્થના આપણે આવી છે. કઈક બાળકો જુઓ નાના આવી કઈક પ્રાર્થના બોલે છે. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને તારો કો ચમકાયા. જો બે લીટી સાથે બોલું છું અને એનું ગુજરાતી મેં અહીંયા કરાવ્યું છે. જિસને સૂરજ ચાંદ બનાયા, જિસને એટલે છે સૂરજ એટલે સૂરજ, ચાંદ એટલે ચાંદ, બનાવ્યા એટલે બનાવ્યા, ચાંદ અને સૂરજ બનાવ્યા. જિસને તારો કો ચમકાયા, જો તારા કેવા ચમક ચમક થાય છે ને એટલે કે છે કે જેણે તારો ને ચમકાવ્યા. જિસને ફૂલો કો મહકાયા, જેણે ફૂલો ને સુગંધ આપી, મહકાવ્યા એટલે સુગંધ આપી. જિસને ચિડિયા કો ચહેકાયા, ચિડિયા જો સવારમાં વેલા ઉઠો છો અત્યારે નથી ઉઠતા ને લાલક છે વેલા ઉઠતા હોય તો સરસ મજાનો પક્ષીનો કલરવ તમે સાંભળી શકો. તો ચાલો જિસને ચિડિયા કો ચહેકાયા ગુજરાતી શું થશે? જેણે પક્ષીઓને બોલતા શીખવ્યું. જો સવારે 6:30 6:30 કેવી સરસ ચકલીઓ પક્ષીઓ કલરવ કરતા હોય છે, કેવું સરસ વાતાવરણ હોય છે બરાબર. તો એ આઈને એમ કે કીધું છે કવિતામાં કે જેણે ચક્કી પક્ષીઓને અથવા તો ચકલીઓને કે આપણે પક્ષીઓને બધા આવી જાય એને બોલતા શીખવ્યું. જિસને સારા જગત બનાવ્યા, જેણે આખું વિશ્વ બનાવ્યું છે. જિસને રચી હમારી કાયા, જેણે આપણી કાયા રચી છે. કાયા એટલે શરીર, આપણું શરીર જેણે બનાવ્યું છે આવું સરસ. તો એને ઈશ્વર કો સદા મનાય, તે ઈશ્વર એટલે તે ભગવાનને આપણે સદા મનાવીને રાખીએ એટલે કે સદા તેને નમન કરીએ. ઉસે પ્રેમ સે શીશ ઝુકાઈએ, તેને પ્રેમથી આપણે નમન કરીએ, શેષ ઝુકાવીએ. ગમે ત્યાં આપણે ભગવાનની મૂર્તિ જોઈએ છીએ તો તરત આપણે માથું નમાવીએ છીએ ને. જો આપણા મમ્મી પપ્પા નાના નાના બાળકોને શીખવાડે છે કે જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કરો, તો એવી રીતે આપણે પણ ભગવાનને હંમેશા નમવાનું છે કે જેણે આ બધું જ આપણને આપ્યું બરાબર. તો આપણું આવું સરસ શરીર ફૂલોની સુગંધ આવી, ચાંદ તારા આપ્યા, તારાને ચમકાવ્યા, તો આ બધું નાના બાળકો ભગવાનને પ્રાર્થના કરી અને એને શીશ નમાવી, મસ્તક નમાવી અને ખૂબ જ ધન્યવાદ કરે છે. તો આ આપણી કવિતા સરસ મજાની તમારે હિન્દીમાં ગાવાની છે ઘરે બરાબર, અને પાકી પણ કરવાની છે. કવિતા હિન્દીમાં ગુજરાતી સાથે બે વાર તમારી રફ બુકની અંદર લખવાની છે અને આ ગુજરાતી પાકી બુકમાં લખવાનું છે બરાબર. અને કવિતા પાકી કરી નાખજો. થેન્ક યુ.